નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી YouTube ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ 17 મે 2022 નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે આ વિડીયોની PDF જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ટેલિગ્રામ ચેનલની લિંક પર ક્લિક કરીને PDF મેળવી શકો. તો હવે આપણે ગઈકાલે થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે, હરિયાણામાં 4 બીજા યોજના શરૂ કરવામાં આવી. આર્ચરી એશિયા કપ 2022 સ્ટેજ 2 માં ભારતે કુલ 14 મેડલ જીત્યા. ભૌતિકશાસ્ત્રી ફ્રેન્ક વેલ્ઝેકને ટેમ્પલેટન પ્રાઇઝ 2022 મળ્યું. રવિન્દરસિંહ ઢિલ્લોન રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડના CMD બન્યા. કેરળમાં ટોમેટો ફ્લુ વ્યાપક પ્રમાણમાં ફેલાયો છે. ત્યારબાદનો પ્રશ્ન, ICICI બેંક અને સેન્ટેન્ડર બેંક ભારત અને UK વચ્ચે વેપાર કરવાની સરળતા માટે ભાગીદાર બન્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ સમારોહને સંબોધિત કર્યું. ફોર્બ્સ હાઇએસ્ટ પેઇડ એથ્લેટિક્સ 2022ની સૂચિમાં લિયોનલ મેસી પહેલા નંબર પર રહ્યા. સંજીવ બજાજ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ બન્યા. અને ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે, વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ 14 મેના રોજ મનાવવામાં આવ્યો. હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તો તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ઇટાલિયન કપ 2022 કોણે જીત્યો? તો તેના જવાબમાં આવશે ઇન્ટર મિલાન ફૂટબોલ ક્લબ, એટલે કે આન્સર એ. ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં કઈ બેંકે ઓનલાઈન પ્લેટફોર્મ ટ્રેડ નેક્સ્ટ લોન્ચ કર્યું? તો તેના જવાબમાં આવશે UBI, એટલે કે આન્સર ડી. UBIનું પૂરું નામ થાય યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 11 નવેમ્બર 1919 થઈ હતી. તેના ફાઉન્ડર છે સેઠ સીતારામ પોદાર. તેનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં અને MD તથા CEO છે રાજકિરણ રાયજી. હવે તમને ખ્યાલ હશે તે મુજબ આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકનો વિલય યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં થયો છે. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં થોમસ કપ 2022 કયા દેશે જીત્યું? તો તેના જવાબમાં આવશે ભારત, એટલે કે આન્સર સી. હવે ભારતે ઇન્ડોનેશિયાને હરાવીને આ કપ જીત્યો છે. આ કપ જે છે તે કઈ રમત સાથે સંકળાયેલ છે? તો કે બેડમિન્ટન. અને થોમસ કપ 2022ની ફાઇનલ મેચ થાઇલેન્ડમાં રમાઈ હતી, થાઇલેન્ડના બેંગકોક ખાતે. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં કઈ સંસ્થાએ નેશનલ ડેટા એન્ડ એનાલિટિક્સ પ્લેટફોર્મ એટલે કે NDAP શરૂ કર્યું? તો તેના જવાબમાં આવશે નીતિ આયોગ, એટલે કે આન્સર બી. નીતિ આયોગની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જેની સ્થાપના 1 જાન્યુઆરી 2015 થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં. ચેરપર્સન છે નરેન્દ્ર મોદી. વાઇસ ચેરપર્સન છે ડોક્ટર સુમન કે બેરી અને CEO છે અમિતાભ કાંત. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં ભારતના પ્રથમ અમૃત સરોવરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે ઉત્તરપ્રદેશ, એટલે કે આન્સર એ. ઉત્તરપ્રદેશમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કર્યું છે. અને આ ઉદ્ઘાટન ઉત્તરપ્રદેશના રામપુર ખાતે કરવામાં આવ્યું છે. મેપમાં જોઈ શકાય અહીં આવેલું છે ઉત્તરપ્રદેશ, જે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર સાથે સરહદ ધરાવે છે તથા નેપાળ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે. ઉત્તરપ્રદેશમાં 75 જિલ્લાઓ, 80 લોકસભાની સીટ, 31 રાજ્યસભાની સીટ, રાજધાની લખનૌ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો અને અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો. ટેલિગ્રામ ચેનલ પર તમને રેગ્યુલર કરંટ અફેર્સની PDF મળતી રહેશે. તો હમણાં જ અમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો કરો અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં રાનિલ વિક્રમસિંઘે કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા? તો તેના જવાબમાં આવશે શ્રીલંકા, એટલે કે આન્સર બી. હવે રાનિલ વિક્રમસિંઘેની પહેલા શ્રીલંકાના વડાપ્રધાન હતા મહિન્દા
राजपक्षे। શ્રીલંકાની વાત કરીએ તો તે સાઉથ એશિયાનું એક કન્ટ્રી છે, જેની કેપિટલ છે શ્રી જયવર્ધનેપુરા કોટે અને કોલંબો, પ્રેસિડેન્ટ છે ગોતબયા રાજપક્ષે, પ્રાઇમ મિનિસ્ટર બન્યા રાનિલ વિક્રમસિંઘે અને કરન્સી છે શ્રીલંકન રૂપી। ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં માનિક શાહ કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા? તો તેના જવાબમાં આવશે ત્રિપુરા, એટલે કે આન્સર બી। માનિક શાહની પહેલા ત્રિપુરાના મુખ્યમંત્રી હતા બિપ્લબ કુમાર દેવ, હવે બન્યા છે માનિક સાહા। મેપમાં તમે જોઈ શકો અહીં આવેલું છે ત્રિપુરા, જે આસામ અને મિઝોરમ સાથે સરહદ ધરાવે છે તથા બાંગ્લાદેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે। ત્રિપુરાની રાજધાની છે અગરતલા, મુખ્યમંત્રી છે માનિક સાહા અને રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ આર્ય। ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં 16 મેના રોજ કયા રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે સિક્કિમ, એટલે કે આન્સર ડી। મેપમાં જોઈ શકાય અહીં આવેલું છે સિક્કિમ, જે વેસ્ટ બેંગાલ સાથે સરહદ ધરાવે છે તથા નેપાળ ચીન અને ભૂટાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે। સિક્કિમની કેપિટલ છે ગંગટોક, ગવર્નર છે ગંગા પ્રસાદ, ચીફ મિનિસ્ટર છે પ્રેમસિંહ તમાંગ, જિલ્લાઓ છે 4 અને લોકસભા અને રાજ્યસભાની સીટ છે 1। ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાન નું નિધન થયું? તો તેના જવાબમાં આવશે યુએઈ, એટલે કે આન્સર એ। યુએઈ નું પૂરું નામ થાય યુનાઇટેડ એરબ અમીરાત્સ, જે મિડલ ઇસ્ટનું એક કન્ટ્રી છે, જેની કેપિટલ છે અબુ ધાબી, પ્રાઇમ મિનિસ્ટર છે મોહમ્મદ બિન રશદ અલ મક્તુમ અને કરન્સી છે યુએઈ દિરહામ। ત્યારબાદનો દસમો પ્રશ્ન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 15 મે, એટલે કે આન્સર બી। હવે આંતરરાષ્ટ્રીય ફેમિલી ડે એટલે કે પરિવાર દિવસ 2022ની મુખ્ય થીમ છે ફેમિલીઝ એન્ડ અર્બનાઇઝેશન। ફેમિલીઝ એન્ડ અર્બનાઇઝેશન, આમ અહીં આપણે આજે 17 મે 2022નું કરંટ અફેર્સ પૂર્ણ કર્યું। જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું। તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।